નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત માપણીની મોકાણ. હું છું નિશિત રાજગુરુ. જી 24 કલાકે પ્રથમ દિવસથી જ ખેડૂતોનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું અને એક અભિયાનની શરૂઆત કરી, જેમાં જમીન માપણીને લઈને ખેડૂતો સાથે થતા અન્યાયને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો, સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. સરકાર આ ખેડૂતોનો અવાજ સાંભળે, તેમને ન્યાય અપાવે માટે સતત જી 24 કલાક પ્રયત્ન કરી રહ્યું છે. ગામે ગામ જી 24 કલાક ફરી રહ્યું છે. પછી વાત બનાસકાંઠાની હોય, સૌરાષ્ટ્રની હોય, સાબરકાંઠાની હોય, તમામ જગ્યાએ જી 24 કલાક જઈ રહ્યું છે. ત્યારે આજે અમે આવી ગયા છીએ સાણંદના ઉપરદળ ગામે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ખેડૂતો મારી સાથે જોડાયેલા છે અને એમની સાથે જ આપણે સીધી વાતચીત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે સરકારે સેટેલાઇટ મારફતે જે જમીન માપણી કરી તેમાં કેવી પ્રકારની તકલીફો સામે આવી છે. સાથોસાથ એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ તકલીફનું નિવારણ ખેડૂતો શું ઈચ્છી રહ્યા છે, કારણ કે અલગ અલગ જગ્યાએ જ્યારે જી 24 કલાક પહોંચ્યું ત્યારે અલગ અલગ ખેડૂતો પાસેથી એ જાણવા મળ્યું કે જૂની જે માપણી છે તેને જ માન્ય રાખવામાં આવે, નવી માપણીની અંદર સુધાર કરવો એ ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું છે. આપણી સાથે ખેડૂત જોડાયા છે. શું નામ છે આપનું? રામજીભાઈ ગફુરભાઈ કોળે પટેલ. રામજીભાઈ, કેટલી જમીન છે આપને? મારી પાસે 50 વીઘા જમીન છે. અચ્છા, માપણી અંગે શું કહેવા માંગશો? 50 વીઘાની ઘટી છે, વધી છે? માપણીમાં ક્ષેત્રફળ ઘટ્યું છે અને માપણી આડેધડ કરી છે. મારા 270 અ હતો એનો બ કરી નાખ્યો અને જે અ હતો એને બ કરી નાખ્યો અને ક્ષેત્રફળે મેં ખૂટે છે. અને આ 2016 અરજી આપી છે, 2016 હજુ સુધી નિકાલ કર્યો નથી. માપણીવાળા સાહેબ એવું કહે છે કે અમારી પાસે સમય જ નથી કહે અને ફોને ઉપાડતા નથી પાછા. એટલે આ તમે રીસર્વેની અરજી ક્યારે આપી છે? આ રીસર્વેની અરજી 27/1/2016 આપી છે મેં. હજુ સુધી કોઈ પૂછવા? અમારી ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો છે કે જૂની માપણી માન્ય રાખવી. આ બોગસ માપણી છે. અચ્છા, આ બોગસ. અચ્છા, અન્ય ખેડૂતો પણ આપણી સાથે જોડાયા છે. કાકા, શું નામ છે આપનું? નાગર. નાગરભાઈ, કેટલા ટાઈમ થી ખેતી કરો છો? આપની જમીન માપણી પછી વધી છે કે ઘટી છે? ખેડૂતોની આજ એક સૌથી મોટી સમસ્યા રહી છે કે ખેડૂતો અજાણ હોય છે. જયારે આ માપણી કરવામાં આવી, બહારની કંપનીને આ માપણીનું કામ સોંપવામાં આવ્યું, 260 કરોડથી વધુનો આ કોન્ટ્રાક્ટ હતો અને આ 260 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ બાદ પણ જે તકલીફ છે એનું નિવારણ આવ્યું નથી. શું નામ છે આપનું? ભરતસિંહ વાઘેલા. ભરતસિંહ, ખેતી સાથે જોડાયેલા? ખેતી સાથે જોડાયેલા. અચ્છા, કેટલી જમીન છે આપને? જમીન 100 વીઘા. અને માપણી પછી કેટલી થઈ છે? માપણીમાં તો અમારું તો માન્ય રાખ્યું નતું. અમે પંચાયત દ્વારા ઠરાવ કરીને પાછું આપી દીધું છે. બહુ ગેરવલ્લા એમ કે કોઈ સ્થળ ઉપર, નકશા ઉપર પ્રમાણે જમીન નહીં, એમાં માપમાં બહુ વધઘટ, કોઈનામાં ડબલ થઈ જાય, કોઈનામાં ડબલ ઘટી જાય, એટલે આટલા મોટા ફરક, ભયો વચ્ચે ઝઘડા થાય એવું કન્ડિશન કરીને મૂકી દીધેલી છે. પછી અમારું બાજુનું ગામ ગોવિંદા છે, એ રિઝલ્ટ થઈને માન્ય થઈ ગયું છે, એનો નકશા બી આવી ગયા છે. તો નકશામાં હતા સ્થળ ઉપર જગ્યા નથી, જે અમને નંબર આપ્યા છે એ સ્થળ બીજે ત્રીજા નંબર વટીને જતું રહ્યું. અત્યારે ખેડૂત ખેડતો હોય એનું નકશામાં નંબર 4 નંબર વટીને બોલતું હોય, એટલે બહુ જે રિઝલ્ટ માન્ય થઈ ગયું છે ગોવિંદા કુંડલ પંચાયતનું ગામ, ત્યાંય બહુ ગેરરીતિ. અચ્છા, આપનું શું માનવું છે? જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો વાંક છે કે પછી સરકારનો વાંક છે? કંપનીનો જ વાંક હોય 99%. આપણે તો એવું માનીએ છીએ કંપની જોડે એમની મિલીભગત હોય, જે હોય તે, કે કંપની જોડે ગમે તે રીતે પાર્ટીવાળાના સેટિંગ કરતા હોય, ગ્રાહકના જે રીતે કરીને કરતા હોય, એ આપણને તો કંપનીનો જ મિલીભગત એવું લાગે છે. સરકારને કંપની બે પછી મિલીભગત જ થાય નહીં, સરકાર ઉપર આક્ષેપ થાય છે. કારણ કે આ કંપનીને કોને આદેશ આપ્યા હોય? સરકાર ચાલુ સરકાર હોય એ જ આપે. શું નામ છે આપનું? મારું નામ ચંદુભાઈ કાંજી. ચંદુભાઈ, કેટલી જમીન છે? મારે 40 વીઘા. અચ્છા, હવે માપણી પછી 40 વીઘાના 60 થઈ છે કે 20 થઈ ગઈ? 30 થઈ છે. અચ્છા, એટલે 10 વીઘા જતી રહી. ક્યાં જતી રહી? સરકાર ઉડાડ મિલ નકશામાં. અચ્છા, ઘણી જગ્યાએ એવું થાય છે કે તમારી જમીન કોઈક બીજાના નામે બોલે છે. આપની જમીન કોના નામે બોલે છે? ગામનો કોઈ વ્યક્તિ છે? ના, બાર ગામના જોડે પાડોશી છે ને વનાળિયાના. અચ્છા, ખેડૂત છે એના નામે છે. હા, તો પછી એવું ના થઈ શકે કે કદાચ તમે જમીન માંગવા જાઓ અથવા તો તમારી હક અદા કરવા જાઓ ને તમારો ઝઘડો થઈ જાય? હા, ઝઘડો થઈ જાય ને. અચ્છા, શું રજૂઆત કરવા માંગશો સરકારને? સરકારના જે કંપનીનો આપી છે એ નહીં, મને નહીં રાખવા માટે.
અચ્છા, તો કઈ માન્ય રાખો? જે જૂની સર્વે હતી જ. અચ્છા કાકા, શું નામ આપનું? રાયુભાઈ વાભાઈ. અચ્છા, કેટલી જમીન છે આપને? 40 વીઘા. 40 વીઘા. અને માપણી પછી શું તકલીફ થઈ છે? વધઘટ થઈ જાય એમાં. અચ્છા, વધી છે કે ઘટી છે? ઘટી જ છે. અચ્છા, કેટલી થઈ? 5 વીઘા ઘટી અંદાજે. અચ્છા, તો રીસર્વેની કે એની કોઈ અરજી કરી? ના. અચ્છા, ઘણી જગ્યાએ મોટા ભાગના જ્યારે ગામડાઓમાં ઝી 24 કલાક પહોંચ્યું તો ત્યારે એ બાબત તો સામે આવી જ કે ઘણા ખેડૂતો છે જેમણે રીસર્વેની અરજી પણ કરી નથી, તો ઘણા ખેડૂતો એવા પણ છે જેમણે રીસર્વેની અરજી પણ કરી, રીસર્વે કરવામાં પણ આવ્યો, તેમ છતાં એ તકલીફ જૈસે થે જેવી જ રહી છે. એટલે આ કોઈ એક ગામની તકલીફ નથી, આ કોઈ એક વિસ્તારની તકલીફ નથી, ઉપરદળના ખેડૂતોની જ વાત છે એવું નથી. આ અમે તમામ જગ્યાએ એટલા માટે જ ફરી રહ્યા છીએ કે જેથી કરીને એ ખ્યાલ આવે કે હકીકતમાં તકલીફ કેટલી છે. કાકા, શું નામ આપનું? સામતભાઈ ભવનભાઈ. અચ્છા, ખેતી કરો છો? ખેતી કરીને ધોરે રાખી. અચ્છા, હવે આ જમીન માપણી થઈ એની વિશે જાણો છો કઈ? એમાં તો એવું હતું એ વખતે કે ઉપરથી ઓર્ડર આવી ગયો, અમારું ગામ બહુ નાનું, બહુ આમાં ખબર પડે નહીં, એટલે આંધળું ગામ, એટલે મંજૂરી રાખી, વાંચી ઘણા દોડા કર્યા, પણ કશું મેળ આવે નહીં, કોઈને ઘટી જાય 5 વીઘા, કોઈને 5 વીઘા વધી જાય. અચ્છા, પણ એ કંપનીનો નિયમ તો કાકા એવો હતો કે કંપનીના લોકો ખેડૂતોને સાથે રાખીને આવું કરશે, તમે કોઈને જોયા છે? ના ના ના, કોઈ નહીં, નરાઈ માપણી વાળા જ ફરતા હતા એમમાં. અચ્છા, બીજા કોઈ બોલાવ્યા જ નતા. શું નામ છે કાકા આપનું? ભૂપેશ દાનાભાઈ પટેલ. કેટલી જમીન? 25 વીઘા. અચ્છા, હવે માપણી થઈ ત્યારે કંપનીના કોઈ લોકોને જોયા છે ગામમાં? ના. અચ્છા, લોકો તો એવું કહે છે કે કંપનીનો તો એવો દાવો હતો કે કંપનીના લોકો ગામે ગામ ફર્યા છે અને ખેડૂતોને સાથે રાખીને માપણી કરી. ના, ખેડૂતને સાથે રાખીને માપણી નથી કરી, એમની રીતે જ કરી ગયા છે, અને વધઘટ થઈ એ વાત સાચી છે, અને અમે તો ના પાડી દીધી, હેથળ પંચાયતે ના પાડી દીધી કે અમારા માન્ય નથી, અમે તો લખીને આપી દીધું છે. વધતા આ 4-4 વર્ષથી વીમા અમારા આવતા નથી, એનું શું? અચ્છા, વીમાની તકલીફ છે. હા, અને ગટર લાઈન નથી પાણીની. અચ્છા, નર્મદામાં. અચ્છા, તો આ એક તકલીફ નથી, એકની સાથે અન્ય કેટલીક તકલીફો આપણી સાથે છે. સાગરભાઈ આપણી સાથે જોડાયા છે, ખેડૂત આગેવાન છે. સાગરભાઈ, ઝી 24 કલાક એક મોહિમ ઉપાડી ગામે ગામ ફરી રહ્યું છે અને તમામ જગ્યાએ ખેડૂતો જે છે તે પીડાઈ રહ્યા છે, અસમંજસમાં છે માપણીને લઈને. હકીકતમાં આપ શું કહેવા માંગશો, ખેડૂતોની કેટલી કેવી પરિસ્થિતિ છે અત્યારે? નહીં, આખા ગુજરાતમાં આ માપણીને લઈને વિવાદ એટલા માટે થયો કે જે એની ગાઈડલાઈન ફોલો કરવાની હોય એ ગાઈડલાઈન આ લોકોએ પાળી જ નથી. મામલતદારે 50% રેન્ડમ ચેક કરવાનું હતું, પ્રાંત ઓફિસરે 25% રેન્ડમ ચેક કરવાનું હતું, ગ્રામસભા કરીને આગોતરી જાણ કરવાની હતી, ખેડૂતોને નોટિસ આપવાની હતી રજૂઆત કરવા માટે, ભૂલ સુધારણા માટે. ના ગ્રામસભા કરી, ના નોટિસ આપીને રજૂઆત કરવાની તક આપી, એમને માપણી કરી દીધી, ગમે તેમ નકશા મેળવી દીધા, એને કારણે આખા ગુજરાતમાં વિવાદ ઉભો થયો છે. આ વિસ્તારના ખેડૂતોની તો બદકિસ્મતી ઓર વધારે છે કે નર્મદાનું પાણી માંગવા નીકળ્યા તો આમને ભરપૂર માર્યા છે આ સરકારે. નથી નર્મદાનું પાણી મળતું, નથી પાક વીમો મળતો, એમની જમીન હતી એ બધામાં કપાત થઈ ગઈ છે, અને લોકો કેમેરા સામે નથી બોલતા, પણ ખેડૂતોને પૂરી શંકા છે કે જે આ ઘટ પડીને એમણે વધારાના પડતર કાઢ્યા એ ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક કોઈકને વેચી મારશે કોઈકના નામે કરીને. એટલે આ જમીનમાં માત્ર 280 કરોડ રૂપિયા નહીં, 1000 કરોડનું કૌભાંડ થવાની પૂરી શક્યતા છે. અચ્છા, તો આ એક ગંભીર મુદ્દો છે, અને ગંભીર મુદ્દો એટલા માટે કારણ કે આ ગામની સ્થિતિ એવી છે કે ના પાણી મળી રહ્યું છે, પાક વીમા માટે પણ લોકોની ફરિયાદો ઉઠી રહી છે, અને સૌથી મોટો મુદ્દો જે સૌથી આગળ ધરીને જે અમને પ્રતિસાદ મળી રહ્યો છે રાજ્યભરમાંથી કે જમીન માપણીમાં ક્યાંક એવી ભૂલ થઈ છે કે જેથી કરીને ખેડૂતોની જમીન કપાઈ છે, ખાતેદાર બદલાઈ ગયા છે, રીસર્વેમાં પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. આપણે હજી ઘણા ખેડૂતો છે જેમની સાથે વાત કરવાની બાકી છે. કાકા, શું નામ છે આપનું? આપણે જયંતિભાઈ સાગરભાઈ, નાની કિશોર. અચ્છા, જયંતિભાઈ આજ ગામમાં રહો છો? નાની કિશોર. અચ્છા, કેટલી જમીન છે આપને? 15 વીઘા જમીન. અચ્છા, તમારા ગામમાં માપણી થઈ તો હવે 15 વીઘા જ રહી છે? અમારા ગામમાં માપણી થઈ ત્યારે કોઈ તલાટીને કે કોઈ કર્મચારીને હારે રાખ્યા નથી, અને એ લોકો આડેધડ આવી અને માપણી કરી ગયા છે, તો કોઈને જમીનને ફૂટી છે, કોઈને વધી ગઈ છે, એક એક નંબરના બે વિભાગ પડી ગયા છે. મારે જેવું થયું છે, 9 વીઘાનું ખેતર હતું એમાં 2.5 નંબર બે વિભાગ પડી ગયા છે, તો આ રીતે એ લોકો માપણી કરી અમને માન્ય નથી. અચ્છા, કાગળ ઉપર હવે જમીન તો ઓછી થઈ ગઈ, તો એમાં તકલીફ ખેડૂતોને કઈ જગ્યાએ પડતી હોય છે? સામાન્ય રીતે 10 વીઘા તમારી હતી, હવે એના જો 5 વીઘા થઈ જાય તો કઈ કઈ તકલીફો પડે? જો પાડોશીના ખેતર અલગ અલગ થઈ ગયા હોય તો ઝઘડો થાય ને, જ્યારે અમારી જમીન ખેડવા જઈએ ત્યારે ભાઈ કે મારા નામે થઈ ગઈ, તો ઝઘડા માટે તો સરકાર જવાબદાર છે ને. અચ્છા, તો હવે શું લાગે છે, કંપનીએ ફરી સર્વે કરવો જોઈએ કે પછી જૂનો સર્વે માન્ય રાખવો જોઈએ? કંપનીએ કાં તો ફરી સર્વે બધાને બોલાય ને, ગામ સ્થળ ઉપર બોલાય, ખેડૂતોને કર્મચારી તલાટી જે હોય મામલતદાર કલેક્ટર એને બોલાવી અને સર્વે કરવો જોઈએ, નહીં તો જૂની શરત પ્રમાણે માપણી રાખવી જોઈએ. અચ્છા,
કાકા શું નામ છે આપનું? મારું નામ ભીખાભાઈ મંગાભાઈ. ભીખાભાઈ કેટલી જમીન છે? મારી પાસે 10 વીઘા જમીન. અચ્છા, શું વાવો છો 10 વીઘામાં? 10 વીઘામાં સાહેબ શું વાવવાનું, ઝાડ ને એવું વાવી છે. અચ્છા, કપાસ. ઠીક છે, હવે જે જમીન માપણી થઈ, માપવા આવ્યા કંપની વાળા લોકોએ માપવા આવ્યા હતા એવી વાત કરી, તો આપની 10 વીઘાની 10 વીઘા જ રહી છે, વ્યવસ્થિત થઈ છે માપણી? ના, મારા તો વધ્યું નથી ઘટ્યું નથી, મારા તો માપનું રહ્યું છે, છતાં બાચી પાડોશી ને ઘણા બિચારાને ઘટી જશે, કોઈને વધી ગયું છે. અચ્છા, બીજા નંબરમાં અમે તો આ પાણીની રેલી કાઢી હતી પાણી માટે, ધાણા સાહેબ અમને 7 વાગ્યામાં ઉપાડી ગયા અને અઠવાડિયા લગી એમને જેલમાં રાખ્યા હતા. અને 302 સિવાયની બધી કલમો અમારા પર લગાવેલી. શું કારણ એનું? આ પાણી માંગવા માટે જતા એ કારણથી. અચ્છા, એટલે પાણી માંગવા પણ જવું પડે છે? જવું જ પડે, પણ સત્તાવીસ સરકાર હા ભરતી નથી અને અમને જેલમાં પૂર્યા હતા. અને અમને 307 લગીની અમારી કલમો અમારા ઉપર બધી કલમો લગાવી લીધેલી. અચ્છા, કાકા શું નામ છે આપનું? ગટોર વૈષ્ણવજી ભાઈ. અચ્છા, ખેતી કરો છો? હા, ખેતી કરો. કેટલી જમીન છે? જમીન તો છે 40 વીઘા જેવી. અચ્છા, હવે માપણી થઈ એની વિશે શું કહેશો? વ્યવસ્થિત થઈ છે, બધું બરોબર છે? વ્યવસ્થિત નથી સાહેબ, મારે 16 એકર હતી અને 14 એકર થઈ જશે. ઓલા હેક્ટર? અચ્છા, 16 હેક્ટર હતી અને 14 હેક્ટર થઈ જશે, મારે જમીન ઓછી થઈ જશે. તો 2 હેક્ટર કોણ લઈ ગયું? કપાઈ ગઈ પડખે પાડોશીમાં. અચ્છા, તો એ પાડોશી સાથે વાતચીત કરી આપે કે ભાઈ ક્યાં છે તમારી જે 2 હેક્ટર જમીન ગઈ છે એની સાથે સંપર્ક કર્યો? કોઈ તકલીફ, કોઈ ઝઘડા? કોઈ કર્યું નથી, એ ના પાડે છે કે આ તો મારા ખાતે બોલે છે. અચ્છા, કબજો તમારો છે, ઉપયોગ કરો છો, પરંતુ જયારે વેચવા જવી હોય ત્યારે શું થાય? વેચવા જઈએ ત્યારે ઝઘડા થાય ને, એ તો એના નામે હોય તો નાત કાપવા દે ને. અચ્છા, બળવંતસિંહ આપણી સાથે જોડાય છે, ખેડૂત આગળ. બળવંતસિંહ, રાજ્યભરમાં આ તકલીફો જોવાઈ રહી છે, ખેડૂતો પરેશાન છે આ તો પાણી માટે, પરંતુ જે મુખ્ય મુદ્દો આપણે જે ચર્ચા કરી રહ્યા છે માપણીને લઈને, આપનું શું કહેવું છે? જમીન માપણીની જે પદ્ધતિ છે એમાં કોઈ ફેરફાર થયા છે અથવા તો જે જૂની પદ્ધતિ છે એ જ યોગ્ય ગણવી છે? બિલકુલ બિલકુલ નિશ્ચિત. તમે ઝી ટીવીને સૌથી પ્રથમ અભિનંદન આપીએ કે આટલા અંતરિયાળ ગામડામાં પણ આપ પહોંચી અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છો. આ વિસ્તાર તમે જ્યાંથી ઉપલબ્ધ છો અત્યારે એ નળકાંઠાનો વિસ્તાર છે ગુજરાતનો, અને અહીંયા સહિતનું જે આ વીમા આ જે માપણીનો મામલો છે, જમીન માપણીનો, એનો વ્યાપકપણે મોટો ભ્રષ્ટાચાર છે અને સમગ્ર વિવાદિત આખું માળખું છે. અને આનું કોઈ સ્પષ્ટીકરણ હવે રહ્યું નથી બાકી, અને સરકારે આની કમિટી પણ ગઠિત કરી દીધી છે. એટલે અમે માગણી કરીએ છીએ કે આખું જે રહ્યું એને ખેડૂતો, સરકાર અપેક્ષા રાખી રહી છે કે જેની ક્ષતિ હોય જેની માપણીમાં એના ખેડૂતો અરજી કરે. અમે કહીએ ખેડૂતો શા માટે અરજી કરે? તમે ભૂલ કરી છે, તમે સુધારો. આખા ગુજરાતના 80% થી વધારે ખેડૂતોની 7-12માં ફેરફાર છે, અને મૂળભૂત રીતે એ સાચો નથી. મૂળભૂત જે આપણે ટીપણ પદ્ધતિથી મેળવવાનું હતું એ મેળવણો કર્યો નથી, અને જે કંપની હતી એને પેટા કંપનીઓને 7 જગ્યાએ આ પેટા કોન્ટ્રાક્ટ અપાયેલા છે મૂળભૂત. અને સર્વ વિવાદિત છે કે આ દક્ષિણના બહુ મોટા ગજાન નેતાના હાથ નીચે થયેલું મોટું વ્યાપકપણે કૌભાંડ છે. એટલે આ કૌભાંડ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું, પરંતુ સરકારે આની નોંધ લીધી છે અને 5 મંત્રીઓ કમિટી બેસાડી છે, અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આખે આખું માપણી જે થઈ છે એને રદબાતલ કરવી અને સરકારે આના ફરીથી માપણી કરાવી અને ફરીથી આખે આખું દુરસ્ત કરવું. સરકાર એવી અપેક્ષા રાખી રહી હોય કે ખેડૂત અરજી કરે પછી એનું સુધરે, તો એ શક્ય નથી, કારણ કે 80% ખેડૂતોનું આ ધુપ્પલ છે. અને મારો એક સવાલ એ છે કે હવે માની લો સરકારની મંશા સારી છે, હવે ફરી એક કમિટીની રચના કરી, ખેડૂતોને ન્યાય અપાવવાનું આશ્વાસન પણ આપ્યું, પરંતુ આપને લાગે છે કે જૂની માપણી પ્રમાણે જ સરકારને ચાલવું પડશે? કારણ કે જો નવી માપણી ફરેશરથી કરશે તો કદાચ એમાં વર્ષો વીતી જશે હજી પણ. જો એમાં છે ને, મૂળભૂત રીતે આના ઉદ્દેશો સારા હતા ને, એના નોર્મ્સ છે ને મૂળ માપણીના, જે ખરેખર મૂળ માપણીના નોર્મ્સ છે એ બહુ સારા છે, પણ એને જે પદ્ધતિથી અનુકરણ કરવું જોઈએ. દાખલા તરીકે દરેક ખેડૂતને નોટિસ આપવાની છે, નિશ્ચિત દરેક ખેડૂતને નોટિસ આપવાની છે. નોટિસ આપ્યા પછી મામલતદાર, જમીન માપણી સર્વેયર અને ગ્રામ સભા બોલાવી અને દરેક ખેડૂતોના 4 સેઢા પાડોશી આ તમામને હાજર રાખવાની એક આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. પછી 1 કિલોમીટર 2 કિલોમીટર અને 4 કિલોમીટરના એક રેશિયામાં એનું માર્કિંગ કરવાનું છે. માર્કિંગ થયા પછી એના બોર્ડ લગાવવાના છે, અને આખું તંત્ર જે રીતે ગોઠવવાનું છે એ ગોઠવી અને આને સીધું ઇન્ટરનેટ
થી એને લિંક કરી અને આની વ્યાપક આખા દેશમાં કયા પાકની શું સિસ્ટમ છે એને એક એક ક્લિક થી જાણી શકવા માટે સારા છે, પરંતુ એને ફોલોઅપ કરવામાં આવ્યું નથી. એ સિવાય આપ અહીંયા આવ્યા છો તો અમારી એક બીજા આ ખેડૂતોની લાગણી પણ હું વ્યક્ત કરી દઉં આ સાથે કે આ આ આ નળકાંઠાનો વિસ્તાર પાણીની જબરજસ્ત સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને 32 ગામો એટલે મોટી થોડી પાણીનો મુદ્દો લઈ આપણે ખેડૂતો સાથે વાત કરીએ. જમીન માપણીને લઈને શું કહેવું છે તમારું? જમીન માપણી લઈને મારે એવું કેવું છે કે જે આ જે જમીન જમીન માપણી થઈ એ ખોટી છે. સેટેલાઇટ કરે એટલે આ જે જૂની જે સિસ્ટમ છે એ પ્રમાણે ચાલુ રાખવી બસ. અચ્છા, શું નામ છે આપનું? ભરતભાઈ. ખેતી કરો છો? ખેતી જ કરવી છે ને. કેટલી જમીન છે? 20 વીઘા. અચ્છા, હવે માપણી થઈ, માપણી કરવા આવ્યા ત્યારે કોઈ કંપની વાળા લોકોને જોયા હતા? કોઈ નહીં. અચ્છા, કેટલી જમીન થઈ છે? કેટલી જમીન થઈ છે? જમીન મારા 2 વીઘા ઘટી. 2 વીઘા ઘટી. અરજી કરી કોઈ? અરજી ક્યાં કરવી? અચ્છા, શું આશા રાખો છો હવે સરકારને શું કહેવા માંગો છો? સરકાર વળે ને અત્યારની માપણી લાવે. અચ્છા, જૂની માપણી? જૂની માપણી. અચ્છા, નવી માપણી કરે તો શું તકલીફ છે? તકલીફ માં આવડી નાવડી થાય, કાં તો જમીન ઘટે જાય, કોઈને વધે જાય, બાજવાના ઝઘડાના મૂળ થાય ને. અચ્છા, તો આ તમામ જગ્યાએ તકલીફ છે અને આ જમીન માપણીમાં ખેડૂતોની પણ માંગ અનેક જગ્યાએ Zee24 કલાકે પણ આપને દર્શાવી કે લોકોની માંગ છે કે જે જૂની માપણી છે એને ફરી યથાવત રાખવામાં આવે, કારણ કે નવી માપણીમાં જો આવા પ્રકારની તકલીફ થઈ તો ફરી કોણ સુધારશે? શું નામ છે આપનું? મારું નામ રામચંદ્ર ઠાકર. રામચંદ્રભાઈ, ખેતી કરો છો? આ ખેતી છે, 100 વીઘા જમીન છે. અચ્છા, 100 વીઘા જમીન છે. માપણી 100 વીઘાની તમારી જમીનની થઈ તો તે બાદની શું સ્થિતિ છે? 100 વીઘા યથાવત છે? પ્રથમ તો હું એવું કહેવા માંગુ છું કે માપણી કરીને ત્યારે ખેડૂતને કોઈ જાણ કરવામાં જ આવી નથી અને એમના જે માણસો હતા એ સેટેલાઇટથી 1-1 કિલોમીટરની રેન્જમાંથી એમને નકશા દોર્યા છે. કોઈ વ્યક્તિઓને ખેડૂતને હાજર રહેવા માટે ફરમાન આપ્યું નથી. ગ્રામ પંચાયતમાં કોઈ ખેડૂતને કોઈ તલાટી હાજર રહ્યો નથી. કોઈ વ્યક્તિઓને કહેવામાં નથી આવ્યું કે આ તમારી જમીન માપવામાં આવે છે. અને એમના જ લોકો દ્વારા, અજાણ્યા લોકો કે જે આ જમીન ઉપર ફરિયાદ નથી, તો એમને વિસ્તારની કઈ ખબર પડે? એ રીતે જ એમને માપણી કરી. અનેક ગામડામાં જયારે અમે પહોંચ્યા ત્યારે એવું પણ સાંભળ્યું કે જે કર્મચારી કંપનીના હતા એ ગુજરાતી ભાષા તો જાણતા જ નતા. હા, એ બહારના રાજ્યના હતા એટલે ગુજરાતી આપણે વાત કરો તો આપણી અંગે વ્યવસ્થિત જવાબ નતા આપતા. અચ્છા, ભાષાનો અર્થ, ભાષા બદલાઈ જાય એટલે એ આપણી ભાષા સમજે નહીં એટલે આપણે અંગે વાત કરવામાં એ સંશેષ રાખતા હતા. અચ્છા, હવે આપની શું માંગ છે? કંપનીને સજા કરીને કંપનીએ ફરી સર્વે કરવું જોઈએ કે પછી સરકારે જે જૂની માપણી છે એને માન્ય રાખવી જોઈએ? આમ તો મારી કહેવું છે, કંપની એટલે કૌભાંડ, કંપની એટલે કૌભાંડ. એમને કામ કરવું નથી, પોતાને પૈસા લેવા છે સરકાર આગળથી, પણ કામ પૂરતું કરવું નથી. અને પૈસા કમ્પ્લીટ, એક દિવસમાં એક ગામની સર્વે થાય, આપણે એક ખેતર હોય તો આપણે એક નકશો બનાવતા 2 કલાક નીકળી જાય છે. તો આ તો આખા ગામના નકશા બનાવવાના, પૈસા લઈ લેવાના, સરકાર આગળથી પૈસા લઈ લેવાના કંપનીને, કામ નહીં કરવાનું. એટલે મારી કહેવું એવું છે કે સરકાર ગ્રામ પંચાયતના વ્યક્તિઓને જે બનાવ્યા હોય એમને ગામો ગામ ખેડૂતને, દરેક ખેડૂતને પોતાના ખેતર લઈ અને માપી અને જે જૂની હોય એના પ્રમાણે ખેડૂતને કરવામાં આવે તો જ આ તો નિર્ણય આવશે. અચ્છા કાકા, શું નામ છે આપનું? આત્મારામભાઈ રામજીભાઈ. આત્મારામભાઈ, કેટલી જમીન છે? જમીન છે 15-1 વીઘા. અચ્છા, અહીંયા છે કે બીજે? નાની કિશોર ગામે. નાની કિશોર બાજુમાં ગામ આવેલું છે. હવે અચ્છા, વિરમગામ તાલુકાનું તમારું જે ગામ છે ત્યાં જમીન માપણી થઈ તો શું કંપનીના લોકો આવ્યા હતા? જમીન માપણી થઈ ત્યારે કંપનીના લોકો માપાયા, પણ ખરેખર કોઈની વાત સમજતા જ નતા ગુજરાતી. અને જે આ બધા ભાઈઓએ જમીનની જે વાત કરી એની જોડે હું સહમત છું. ખરેખર નરું જમીન માપવામાં કૌભાંડ જ કર્યું છે. પણ સર, એક જ જમીનની એક જ વાત, બીજી કેમ કઈ વાત પૂછતા નથી? ખેડૂતોના બીજા બધા પારોના પ્રશ્નો સરકારને હલ કરવા જોઈએ, ના કરવા જોઈએ? અચ્છા, પણ જમીન માપણીનો જે મુદ્દો છે તો વર્ષો જૂનો મુદ્દો છે અને લાંબા સમયથી જયારે જમીન માપણી મુદ્દે સરકાર નથી સાંભળી રહી, તો એક Zee24 કલાક પણ પ્રયત્ન કરી રહ્યું છે કે તમારો જે મુદ્દો છે એ ત્યાં સુધી પહોંચે. જે વાતમાં બિલકુલ શંકા નથી કે ખેડૂતોના ઘણા બધા મુદ્દા છે, પરંતુ અમે જે મુદ્દો લઈને નીકળ્યા છીએ એ મુદ્દે હું જો આપને પૂછું તો જમીન માપણીમાં હવે સરકારે શું કરવું જોઈએ, શું ઉપાય છે? જે જમીન પહેલા જે કઈ હતું એ રીતે સર્વે, જૂની પદ્ધતિ વાળું જે હતું એ સર્વે રાખે તો બરાબર, મંજૂર છે બધાને? અચ્છા, તો અનેક મુદ્દે આપણે ખેડૂતો સાથે વાતચીત કરી અને સાથોસાથ એ જાણવાનો પણ પ્રયાસ કર્યો કે જમીન માપણીના મુદ્દે સરકારે હવે શું કરવું જોઈએ, સરકારની શું મનસા છે અને સરકાર જે આશ્વાસન તો આપ્યું છે સરકારે, પરંતુ સરકાર આ આશ્વાસન પ્રમાણે ખેડૂતોને ન્યાય અપાવશે તે સૌથી મોટો મુદ્દો છે. ફરી એકવાર દર્શક મિત્રો આપને જણાવી કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી Zee24 કલાક સતત આ મુદ્દો ઉઠાવતો રહેશે. કાકા, શું નામ છે આપનું? જુગાભાઈ. જુગાભાઈ, કેટલી જમીન છે? 15 વીઘા. 15 વીઘા માપણી થઈ ત્યારે? માપણી થઈ ત્યાં કશું ઠેકાણું નહીં, એ માપણી એક ઠેર રાખીને કેમેરા આખી જામ ફરી પડે. અચ્છા, કેવી રીતે જોયા હતા આપે? એક ઠેર એક ઠેર ગોઠવી દીધો એમને કેમેરો, રાખી જામ વાપ લીધી, 1 કલાકમાં ફરી પડે. અચ્છા, 1 કલાકમાં માપણી? 1 કલાકમાં ફરીને જતા રહી.
અચ્છા, હવે પછી તમારી પાસે જે 15 વીઘાની જમીન છે કેટલી થઈ છે? ઉંમર ઓછી થઈ. અચ્છા, તો રીસર્વે ની અરજી આપી આપણે? ના. અચ્છા, કોને આલી અરજી? અરજી સ્વીકારતા જ નહીં. એકદમ લખીને આવી દીધા પછી વળીને આવ્યા હતા કે વળીને કે તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. અચ્છા, રાજ્યમાં કાકા આખા ગુજરાતમાં ઘણા બધા ખેડૂતોને આ તકલીફ છે, આપને શું લાગે છે? સરકારનો વાંક છે? સરકારનો વાંક નહીં, આ કંપનીનો વાંક છે. કંપની એક એક કલાક વાંકી આ બે 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 ત્રણ કલાક ફરે અને પછી ફરીને નીકળી જાય તમારા ગામનું પતી ગયું. અચ્છા, શું નામ છે આપનું? મારું નામ છે સુરેશભાઈ સરજીભાઈ, ગામ નાની કિશોરનું. અચ્છા, બાજુના ગામથી આવો છો. અને કેટલી જમીન છે આપને? મારે 15 વીઘા જમીન છે. અને આ જમીન માપણી વિશે શું કહેશો? જમીન માપણી વિશે કહેવામાં એવું છે કે બધા ગોટાળા જ કર્યા છે અમને. અચ્છા, એક તો અમારો વ્યામો લઈ લેશે, બરોબર. વીમા 3-3 વર્ષ સુધી વીમા લઈને અમને વીમા નહીં દેતા કે વીમા તમારા નહીં, પ્રીમિયમ ભરો તમને મળશે. શું કોઈ મળતું નહીં, પાણી નહીં હાલતા. પાણી નથી આપતા, વીમાની રકમ નથી આપતા. અને આ જમીન માપણીમાં છે એમાં તમારે કોઈ ક્ષતિ આવી છે, ભૂલ આવી છે? હા, ભૂલ આવી છે ને. અચ્છા, શું થયું છે? 15 વીઘાની ડાયરી 8 વીઘા જમીન થઈ છે, આખું 7 વીઘાનું ક્ષેત્ર પર ખેતર થયું. અચ્છા, તો હવે આપની 15 વીઘા ઉપર આપનો કબજો તો છે, પરંતુ જયારે વેચવા જાવ ત્યારે શું થશે? હવે ત્યારે ડકા થાય, શું થાય? આમ અમે ડકા થવાના. હવે બાકીની આપની 7 વીઘા છે એ કોના નામે બોલી રહી છે, ખબર છે? હવે તો બાજુનું નામ બાજુ આવડા હોળી થઈ ગયું, હું કોના નામે એ ખબર અમને. અરજી આવ્યું તો અરજી સ્વીકારતા ને, આ કે તમારું માપણી આવશે, આવે ને એ જતા રહે. સૌથી મોટો મુદ્દો દર્શક મિત્રો અહીંયા એ જ છે કે જમીન ઉપર કબજો અને ખેતી તો હાલ ખેડૂત કરી જ રહ્યો છે, પરંતુ જ્યારે કોઈ કેસીસી લેવી એટલે કે ધિરાણ દેવું અથવા તો જેને વેચવી હોય ત્યારે જો કાગળ પર જ એની જમીન એના નામે ન બોલતી હોય, બીજા ખાતેદારના નામે બોલતી હોય, તો શક્ય છે કે ખેડૂતો વચ્ચે વિવાદનું આ કારણ સૌથી મોટું બની શકે છે. આપણી સાથે અન્ય ખેડૂતો પણ છે. કાકા, હવે સરકારને શું કરવું જોઈએ? આપ શું સલાહ આપશો સરકારને? સરકારે આ માપણી રદ કરવી જોઈએ તદ્દન, અને જે એકત્રીકરણ પ્રમાણે જે માપણી કરેલી છે એ માન્ય, એકત્રીકરણ પ્રમાણે એકત્રીકરણ કર્યું ને એ જ માપણી સાચી, એકત્રીકરણ કર્યું એ જ માપણી. સાગરભાઈ આપણી સાથે જોડાયેલા છે. સાગરભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે હકીકતમાં સાગરભાઈ, હવે અનેક જગ્યાએ જ્યારે Z24 કલાકે ખેડૂતો સાથે વાતચીત કરી તો અનેક એવા વ્યૂ જોવા મળ્યા ખેડૂતોના કે જૂની માપણી યોગ્ય રાખવી જોઈએ અથવા તો એ માન્ય રાખવી જોઈએ. અનેક ખેડૂતો એવું કીધું કે કંપનીએ ફરી માપણી કરવી જોઈએ. આપના મતે આનો ઉકેલ શું? કારણ કે હવે તો આ એટલું ગૂંચવાઈ રહ્યું છે કે રાજ્યના અનેક ખેડૂતો આમાં સપડાયા છે, તો આપના મતે આનો ઉકેલ શું છે? આમાં રાજ્યના ખેડૂતો અને સરકાર બંને સપડાયા છે, કારણ કે જે વિવાદો ઉભા થવાના એ ભાઈઓના જયારે ભાગ પડે ત્યારે ક્ષેત્રફળને લઈને વિવાદો ઉભા થવાના, અથવા તો કોઈ ખેડૂત જયારે જમીન વેચે ત્યારે ખરીદનાર પૂરી જમીનનો કબજો માંગવાનો, એવા સંજોગોમાં પણ દુશ્મનાવટો થવાની. આમાંથી નીકળવાનો એકમાત્ર રસ્તો એ જ છે કે અગાઉ થયેલી જમીન માપણી ખૂબ વ્યવસ્થિત છે, એને લઈને આજ સુધી કોઈ વિવાદ થયો નથી, એટલે એને જ કાયમી કરવામાં આવે. જે પડતર ખરાબાઓની વાત છે એની સરકારને નવેસરથી માપણી કરવી હોય તો કરી લે. બાકી ખેડૂતોની જે ખેતીની જમીન છે એની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશે તો એમાં આવી ટેકનિકલ ભૂલો, ભ્રષ્ટાચાર બધું જ થવાનું, અને એને લઈને પછી દુશ્મનાવટો ઊભી થવાની. આજે જે માપણી થઈ છે એના દુષ્પરિણામો આજથી 10 વર્ષ પછી દેખાશે, જ્યારે ભાઈઓના ભાગ પડશે. એટલે આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય એ જ છે કે જૂની માપણી જે ખેતીની જમીનની છે એને કાયમી રાખવામાં આવે. કહેવત છે કે જર જમીનને જોરું કજિયાના છોરું. આ જમીનનો જ્યારે આ મુદ્દો છે તો જે રીતે સાગરભાઈ કહી રહ્યા છે કે આજથી 5-10 વર્ષ પછી જ્યારે બે ભાઈઓ વચ્ચે ભાગ પડશે, ભગવાન કરે કે એવું ન થાય, પરંતુ જ્યારે આ થશે તો શક્ય છે કે જમીન માટે થઈને એકબીજાને દુશ્મન બની જશે. અને ખેડૂતો વચ્ચે આવું જ્યારે થતું હોય ત્યારે સરકારને આ બાબતે ગંભીરતા દાખવવાની જરૂર છે, સાથોસાથ ત્વરિતપણે ખેડૂતોને ન્યાય મળે એવા પ્રયાસ હાથ ધરવાની જરૂર છે. આપ શું માનો છો? જે કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે એને સજા થવી જોઈએ? સરકારે એને કડક પગલાં લેવા જોઈએ, બ્લેકલિસ્ટ કરવી જોઈએ? હા, અથવા તો ઇમેજ એવું કરો તો પૂરો ન્યાય ખેડૂત ના મળે. કંપનીને તો એના લાયસન્સ બાયસન્સ બધું રદ કરી નાખવું જોઈએ. કોઈ દીની પીઢીને વારસામાં ના મળે એટલી કડક સજા કરે તો જ ખેડૂતોને ન્યાય મળ્યો કહેવાશે. અચ્છા, તો હવે આપણે બળવંતસિંહ પાસેથી અંતે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે જે પ્રમાણેની બળવંતસિંહ આ સ્થિતિ છે, આપને લાગે છે કે બહુ ટૂંકા ગાળામાં સરકારે કીધું તો છે કે ન્યાય મળશે અને આશા રાખીએ કે સરકાર આશ્વાસન આપ્યું છે ન્યાયમાં પરિવર્તિત થાય, તો કેટલો સમય આપને લાગે છે કે સરકાર હજુ આ તમામ જે ચાલી રહ્યું છે, તકલીફ ચાલી રહી છે, અને નિવારણ માટે કેટલો સમય જઈ શકે છે? આપણે તો પહેલા અમારા ખેડૂત મિત્રનો પ્રશ્ન પૂછ્યો કે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. હું સૌ પ્રથમ આપને જણાવી દઉં કે આ સાઉથની કંપની છે અને ઓલરેડી બ્લેકલિસ્ટેડ કંપની જ છે. અચ્છા, આ સાઉથના મોટા ગજાના નેતા છે,
ભારતીય જનતા પાર્ટીના એમના નેજા નીચે થયેલું આ વ્યવસ્થિત આયોજન થયેલું ભ્રષ્ટાચાર છે. અને સાગરભાઈએ કહ્યું ન માત્ર 262 કરોડનું, કારણ કે આ જમીનો ઔદ્યોગિક ક્ષેત્રના માધાનતાઓ જે જમીન માફિયાઓ છે એ આની છટકબારીઓનો ભરપૂર લાભ લેવાના, એટલે આ વ્યાપક છે. અને રહી વાત હવે આને દુરસ્ત કરવાની, તો મેં પહેલાં પણ કહ્યું કે મૂળભૂત રીતે આ માપણીના નોર્મ્સ બહુ સારા છે, પરંતુ એને યોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવી નથી, એમાં ચોરી કરવામાં આવી છે, એને સમેટી લેવામાં આવ્યું છે. ગૂગલથી ઉપરથી ગૂગલ દ્વારા એના ખેતના જે આધાર મળ્યો એનાથી નકશા દોરી અને બારોબાર પહેરાઈ દેવામાં આવેલું આખું તંત્ર છે. એટલે આમાં મૂળભૂત રીતે જે કામ થવું જોઈએ, જે ટર્સર પોઈન્ટ થી જે પદ્ધતિ મેં અમે આપણે જણાવી, એ પદ્ધતિ પ્રમાણે કામ નથી થયું. અગર મારો એક સીધો સવાલ છે, સરકારે કીધું છે કે એ ન્યાય અપાવશે, આપના મતે આ જે રાજ્યના ખેડૂતોને ન્યાય અપાવવામાં સરકારને કેટલી મહેનત પડશે અથવા તો કેટલો સમય જઈ શકે છે જો વ્યવસ્થિત કરવું હોય તો? સરકારને કોઈ મહેનત કરવાની નથી, આને ફરીથી આખે આખું જે તંત્ર ગોઠવાયું છે એને જે 5 મંત્રીઓની કમિટી બેસાડી છે એમાં સરકાર નિર્ણય લે અને આખા ગુજરાતની આમાં કાં તો આને રદ કરવી પડે અને કાં તો આ માપણી આખે આખે ફરીથી જે તે કંપની છે એમાં નોર્મ્સમાં પણ છે નિશ્ચિત કે 10% થી વધારે જો ગોટાળા હોય તો જે તે કંપનીએ ફરીથી આ માપણી મફતમાં કરી આપવી જોઈએ. એટલે સરકારે આમાં આનો ફેરવિચારણા કરવી પડશે. તો જૂની માપણીને યથાવત રાખવી જોઈએ ખેડૂતોની માંગ છે, અને સાથોસાથ એ પણ માંગ કરી રહ્યા છે કે ત્વરિતપણે સરકારે આનો ઉકેલ લાવવો જોઈએ. ફરી એકવાર દર્શક મિત્રો, અમે આપને જણાવીએ કે Zee 24 કલાકની ટીમ ગામે ગામ અંતરિયાળ ગામમાં ખેડૂતો સાથે પહોંચીને એમની વ્યથા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી કરીને એમનો અવાજ સરકાર સુધી પહોંચે અને જ્યાં સુધી આ રાજ્યના ખેડૂતોને, નાના નાના ગામડાઓના ખેડૂતોને, પરેશાન ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી Zee 24 કલાક આવી જ રીતે આ મુદ્દાને આગળ વધારતું રહેશે, આ મુદ્દાને વેગ આપતું રહેશે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.